કોરોના વાયરસની ભયાનકતા દિવસે ને દિવસે ઘટવાના બદલે વધી રહી છે ત્યારે ગઈકાલે મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના બાગળ ગામમાંથી કોરોના પોઝિટિવનો વધુ એક કિસ્સો સામે આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યાનો આંકડો 21 ઉપર પહોંચી ગયો હતો ત્યારે આજે સાંજે આવેલા કોરોના પોઝિટિવના નવા રિપોર્ટ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં એક સાથે વધુ 8 પોઝિટિવ કેસ નોંધાયા છે જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 29 ઉપર પહોંચી ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં નવા નોંધાયેલા 8 કોરોના પોઝિટિવ કેસો બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના ગઠામણ ગામમાંથી સામે આવ્યા છે આજે જાહેર કરવામાં આવેલા વધુ 8 કોરોના પોઝિટિવ કેસોમાં ગઠામણ ગામના 45 વર્ષીય ડાઈબેન અમૃતલાલ બાવલેચા 60 વર્ષીય મોહભાઈ જેઠાભાઈ બાવલેચા 58 વર્ષીય ભીખીબેન મોહનભાઈ બાવલેચા 28 વર્ષીય લક્ષ્મીબેન જયેશભાઈ ભાટિયા 4 વર્ષીય પાર્થ જયેશભાઈ ભાટિયા 30 વર્ષીય દિલીપ હીરાલાલ બાવલેચા 21 વર્ષીય ચેતન હીરાલાલ બાવલેચા અને 42 વર્ષીય રાધાબેન જયંતિભાઈ પરમારનો સમાવેશ થાય છે કોરોના પોઝિટિવની સંખ્યામાં સતત થઈ રહેલા વધારાના પગલે જિલ્લાના આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધી રહી છે અને જિલ્લાનું વહીવટીતંત્ર અત્યારે કોરોનાના વધતા જતા કેસોને અટકાવવા માટે સતત પ્રયત્નશીલ જણાઈ રહ્યું છે જિલ્લા કલેક્ટર દ્વારા પણ નવું જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે આ ઉપરાંત જિલ્લામાં કોરોનાના જે પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાં 21 કેસ પાલનપુર તાલુકાના ગઠામણ ગામના છે બે વાવ તાલુકાના મીઠાવી ચારણ બે વાવ તાલુકાના માવસરી ગામના એક કેસ વાવ તાલુકાના આકુલી ગામનો એક કેસ વાવ તાલુકાના દૈયપ ગામનો એક કેસ થરાદ તાલુકાના રામપુરા ગામનો અને જે નવો પોઝિટિવ કેસ મળી આવ્યો છે તે પાલનપુર તાલુકાના જગાણા ગામનો છે બનાસકાંઠા જિલ્લામાં જે રીતે કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે તે જોતા આગામી સમયમાં કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વહીવટીતંત્ર ચોક્કનું બનીને સતર્કતાપૂર્વક કામગીરી કરી રહ્યું છે બનાસકાંઠા જિલ્લામાં હાલમાં અત્યારે ગઠામણ ખાતે જ કેસોની સંખ્યામાં વધારો જોવા મળેલો છે જેમાં 8 કેસ આજે જ નોંધાયા છે જે અગાઉના જે જયંતિભાઈ હતા એમના બેન વર્ષાબેનના જ કોન્ટેક્ટવાળા જે પેશન્ટો છે એ બધા આજે નોંધાયા છે અત્યારે એમની હાલમાં જગણા ખાતે ક્વોરન્ટાઇન કરેલા છે તેમનું અત્યારે ડૉક્ટરની 4 મેડિકલ ટીમ દ્વારા કોન્ટેક્ટ હિસ્ટ્રીનું કામગીરી ચાલુ રહી છે અને જરૂર પડશે એમને તાત્કાલિક આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે